નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? લેસન પેજ નંબર 168 માં બાળક શરી લખો. આપણે શું લખવાનું છે? બાળક શરી લખવાનું છે. ચલો લેસ, ચલો આપણે વ સુધી ભણી ગયા. આજે મીંડા વાળા સ ની બાળક શરી ભણવાના છે. શ મીંડા વાળો સ, શ શણાઈનો શ, શને કાનો સા, શને હસ શનિ દીર્ઘાય
દીર્ઘાયુષ્યં શને સ્વાવાયુષ્યં શને દીર્ઘાવાયુષ્યં શને એકમાત્રાયુષ્યં શને બેમાત્રાયુષ્યં શને કર્ણમાત્રાયુષ્યં શને ફલાદિમાત્રાયુષ્યં શને મધ્યમેયુષ્યં શને પચમેયુષ્યં. ચલો ફરીથી લખીશું. શ સસલાનું શ, શનિ કાનો સ, શનિ ભસ્વાયસી, શનિ દીર્ઘાયુષી, શનિ સ્વાવાયુષુ, શનિ દીર્ઘાવાયુષુ, શનિ એકમાત્રાયુષે, શનિ દ્વિમાત્રાયુષે, શનિ કાનો માત્રસો, શનિ ભનાવ્ય માત્રાસો, શનિ પાથિમેયુષમ, શનિ પચમેયુષમ. ચલો હવે આપણે એના પછીનો પ્રશ્ન છે હવે આપણે જોશું. એક સાત સત્ર હ,
કાઉન્ટ કરવાનું છે. તો 10 અને 11, તો કે 10 અને 11 માં પહેલાની સંખ્યા છે 10, જે સંખ્યા પહેલા હતી તે સંખ્યા નાની સંખ્યા છે. એના પછી 27 અને 26, 27 અને 26 માં પહેલા કઈ સંખ્યા આવી? 26. તો 26 ઉપર કાઉન્ટ કરો, 26 નાની સંખ્યા છે. એના પછી 8 અને 9, 8 અને 9 માં પહેલા કઈ સંખ્યા આવે છે? તો કે 8 આવે છે. 8 નાની સંખ્યા છે, 8 ઉપર કાઉન્ટ કરો. એના પછી 13 અને 33, પહેલા કઈ સંખ્યા આવે? 13 આવે. 33 તો અંક બોલતા પછી આવે છે, તો 13 નાની સંખ્યા છે, 13 ઉપર કાઉન્ટ કરો. એના પછી 14 અને 15, 14 અને 15 માં અંક બોલતા 14 પહેલા આવે છે, 14 નાની સંખ્યા છે, 14 ઉપર કાઉન્ટ કરો. એના પછી